ભરૂચના ભીડભંજરના યુવાકોએ અનોખી માનવતા મહેગાવી છે ગુમ થયેલા બાળકને તેની માતા સાથે મિલાપ કરાવ્યો છે ભરૂચના ભીડભંજન વિસ્તારમાં રહેતા નયન ટેલરને ગઈકાલે સાંજના સુમારે તેમના વિસ્તારમાંથી એક ત્રણથી ચાર વર્ષીય બાળકી મળી આવી હતી આ બાળકી પોતાનું નામ કે એડ્રેસ બરાબર આપી શકે એવી હાલતમાં ન હતી આજના કળયુગમાં માનવતા મહેકાવતો કિસ્સો સામે આવ્યો છે નયનભાઈ અને તેમના મિત્રો દ્વારા આખી રાત ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાળકીના માતા પિતાની શોધખોળ કરી હતી પરંતુ કોઈ અતોપતો લાગ્યો ન હતો રાત્રિના બાર વાગ્યા સુધી બાળકીને લઈને ફરી ફરીને થાકેલા નયનભાઈ અને તેમના મિત્રો કંટાળીને ભરૂચ સિવિલ હોસ્પિટલે આવ્યા હતા સિવિલ હોસ્પિટલ આવ્યા બાદ નયનને મીડિયા કર્મીને મળ્યા હતા સાથે વિચાર લીધો હતો કે આ બાળકને પોતાના ઘરે જ લઈ જાય અને સવારે પોલીસને સોંપવામાં સોંપવામાં આવશે આવે પણ કુદરતને કંઈક અલગ જ મંજૂર હોય તેમ સવાર પડતા જ નયનને ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે આ બાળકની માતાને સિવિલ હોસ્પિટલ કોઈ ઈસમ સારવાર માટે લાવ્યા છે આ ફોન આવતા નયનભાઈ તાત્કાલિક બાળકીને લઈ સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને માતાને એમનું બાળકી અર્પણ કરી હતી બાળકી માતા પાસે આવી જતા માતાની આંખો ભીંજાઈ ગઈ હતી માતાએ રડતી આંખે બાળકના માથા પર હાથ ફેરવીને નયનો આભાર માન્યો તો આ કિસ્સામાં જોવા મળ્યું કે આજના કળિયુગમાં પણ માનવતા મહેકાવતા વ્યક્તિઓ હોય છે જે આવા ગરીબ નિરાધાર લોકોને કોઈક ને કોઈક રીતે કામ લાગી રહ્યા છે કાલ દરમિયાન એક છોકરું ચાર વર્ષનું છોકરું અમને ભીરભંજન વિસ્તારમાંથી રા છ વાગ્યા જેવું મળ્યું હતું હવે એ છોકરાનું કોઈ હોવા ના હોવાથી સિવિલ હોસ્પિટલ ખાતે અમને જાન મળી કે એની માતા એના પિતા સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે એ દરમિયાન અમે રાતે બહુ જ શોધખોળ કરી આખું ભરૂચ અલગ અલગ વિસ્તારોમાં શોધખોળ કરી હતી છતાં એના મા બાપ રાતે મળ્યા નહીં એ છોકરાને અમે અમારા ઘરમાં રાખ્યો હતો હવે આજે સવારે અમુકને જાન મળી કે એની માતા સિવિલ હોસ્પિટલમાં પાછા રિટર્ન આવ્યા છે એ દરમિયાન અમે એ આવ્યા એમની માતા અમને મળી અને અમે એ છોકરાને એમને સોંપીએ છીએ